heartily welcome you all on behalf of Sahitya Academy to Sahitya Academy's Webline Literature Series. संगोष्ठी का जो चर्चा सत्र है उसमें आप सभी गुजराती भाषा के विभिन्न जिलों का साहित्य अकेडमी की ओर से बहुत स्वागत है। अनुआधुनिक गुजराती कहानी के जो पड़ाव रहे हैं उन पर मैं बात करने के लिए निसर गायड़ जी को उनके संक्षिप्त परिचय के साथ आमंत्रित करता हूं। आप युवा लेखक, चित्रकार और कला मीमांसक हैं। आप गुजरात आर्ट्स एंड साइंस कॉलेज में प्राध्यापक के पद पर कार्यरत हैं। आप सभी सारे जो सामयिक पत्रिका हैं उसके आपका संपादन आप करते हैं और आपकी 11 पुस्तकें अब तक प्रकाशित हो चुकी है और आप गुजराती भाषा परामर्श मंडल जो है साहित्य अकेडमी का उसके सामान्य सदस्य भी है। तो मैं निसर्ग आयर जी को अनुआधुनिक गुजराती कहानी पर अपना वक्तव्य देने के लिए आमंत्रित करता हूँ। निसर्ग जी वंदन। माननीय विनोद भाई मणिलाल पटेल सर, दर्शनाबेन महेंद्र सिंह जी अने कृष्णा जी अने नागर जी सर्वने वंदन अने जे मने के सांवळे जे सर्वने वंदन कर्यु छे अने मारी वात बहुत टूंक में मने जे समय आपा 10-12 मिनिट में वात करीश। अनुआधुनिक साहित्य नी जारे वात करी एमां गुजराती वार्ता ए सौथी वधारे समृद्ध छे। हुं मात्र एना नाम वांचुं अने सर्जकोनी कृतिओने मूकुं तो पण ए मारो समय पूरो थाय एटले मैं जे मारी रूपरेखा तैयार करी छे ते आ प्रकारे छे के अनुआधुनिक गुजराती वार्ता ए शा माटे अने कई रीते कई दिशामां जाय छे ए मारे वात करवी छे। तो मारे सौथी पहेला कहेवुं जोईए के आधुनिक साहित्यने खूब भांडवामां आव्युं छे अने घणा बधा लोको घणा बधा प्रश्नो उठावे छे। हुं बहु स्पष्टपणे कहीश के सुरेश जोशीनो होवुं अने आधुनिक साहित्यनुं आवुं एक गुजराती साहित्य माटे बहु ज मोटो सिद्धांतर छे। शा माटे एवुं छे तो हुं कहीश के એને ઝીણું જોતા શીખવ્યું આપણને, જે ઘટનાઓ કે પ્રસંગો એમાં આપણું સાહિત્ય વિહરતું હતું એના બદલે એ મનના પ્રદેશમાં લઈ ગયું, એટલે અતલ ઊંડાણમાં આપણે લઈ ગયું। પછી ભાષાનું ખૂબ મહત્વ કર્યું, રૂપનું પણ મહત્વ કર્યું, એને કારણે જે કૃતિ જે છે તે વધારે સુંદર બની અને બહુ પરિમાણી બની। આ એક બહુ મોટી વાત હતી। અને બીજી વાત મારે એ કહેવું કે આધુનિક સાહિત્ય શા માટે પછી ગયું, તો એનું કારણ એટલું હતું કે સુરેશ જોશી અને એની સાથે અલગ સર્જકો એ ખૂબ સમૃદ્ધ સર્જકો હતા, એટલે એમણે જે કંઈ ખેડાણ કર્યું તે આપણે બહુ સ્પર્શે છે। પણ આધુનિક સાહિત્ય આપણે ત્યાં આગંતુક હતું, આ માની લેવાની જરૂર છે। ભારતીય જીવનધારાને આધુનિકતા બહુ સ્પર્શતી નથી, કારણ કે આપણું જે સમાજ જીવન છે, આપણું કુટુંબ જીવન છે, અથવા તો આપણી જે શ્રદ્ધા છે ઈશ્વરમાં એમાં, અને જે વિદેશમાં જે પ્રકારની એકલતા છે કે નગર જીવનની યાતનાઓ છે કે માનવ સામેના પ્રશ્નો છે એને અને આપણા ભારતીય જીવન સાથે એનો બહુ સંબંધ નહોતો, એટલે સુરેશ જોશી અને એની સાથેના જે સર્જકોએ જે વાત કરી એમાંથી આપણે બહાર ફંટાવું જ પડે એવું હતું। કારણ કે આપણે જે પ્રત્યયના પ્રશ્નો છે, અને બીજી વાત એ કે આપણે ત્યાં બહુ સ્પષ્ટપણે એક સાહિત્યિક વર્ગ છે અને એક સામાન્ય વર્ગ છે, આ બે વર્ગ પડેલા જ છે અને હજુ પણ આપણે અનુભવીએ છીએ। કવિતા લખાય છે કોના માટે? બહુ સીમિત વર્ગ માટે। વાર્તા કોના માટે લખાય છે? નવલકથા કોના માટે? તમે જોજો કે એનો જે ભાવક વર્ગ છે બહુ સીમિત છે, સામાન્ય લોકોને આથી બહુ જાજો સંબંધ નથી। સપાટી પરનું જીવન છે અને દિવસે દિવસે આ મહારોગ વકરી રહ્યો છે, શહેરો બંધાતા જાય છે, ગામડા તૂટી રહ્યા છે, આપણો મૂળ સાથેનો સંબંધ બી જતો રહ્યો છે, અને આ બધી જયારે ઘટનાઓ ઘટી ત્યારે શા માટે એનું આધુનિક સાહિત્ય? તો મૂળ વાત એ છે કે પ્રત્યયના પ્રશ્નો, મેં કહ્યું તેમ ધ્રુવોત્તાના પ્રશ્નો, અને એ સ્વાભાવિક છે કે આપણો જે જીવન સાથેનો સંબંધ છે એની સાથે સાહિત્ય એ જરા જુદું પડતું હતું, એટલે આપણે પાછું મૂળમાં અને કુળમાં આવવું પડે એમ હતું। અને સૌથી વધારે આનંદની વાત એ છે કે 8મા-9મા દાયકામાં મણિલાલ પટેલ છે, અજીત ઠાકોર છે, સુમન શાહ છે, હિમાંશીબેન છે, એ બધા સર્જકો એવા છે જે ખૂબ સમૃદ્ધ સર્જકો છે, અને એ પોતે શા માટે સર્જન કરે છે અને વાર્તા તત્વ શું છે અને કોના માટે વાર્તા લખાય છે બધું એ જાણતા હતા, એટલે જે પેલી ભાવકોથી જે વાર્તા છૂટી પડી ગયેલી અને એક પ્રત્યયના જે પ્રશ્નો ઉભા થયા હતા એ ફરીવાર સ્થાપિત થાય છે। અને હાસ્યામાં રહેલી વાત, એટલે આપણે ત્યાં દલિત સાહિત્ય પણ આવ્યું, એટલે ખૂબ સમૃદ્ધ થયું, નારી ચેતનાની વાત પણ એટલી સારી રીતે આવી, અને હું આખો આ ગાળો છે એક એક આ પરિબળને આપણે આ રીતે પણ જોવું જોઈએ કે 70નો ગાળો છે, લોકો
ની એક પેઢી જે છે તે ગામડું છોડીને શહેરમાં આવી છે, લોકો દેશ છોડીને વિદેશમાં ગયા છે. હવે એક જુદા પ્રકારનો વર્ગ આપણે ત્યાં આવ્યો. માની લો કે હું છું કે મણિલાલ પટેલ સર કે વિનોદ જોશી સર છે, એનો ઉછેર ગામડામાં થયો અને અત્યારે વિદેશમાં એના સંતાનો વસે છે. તો તમે જો કેટલું મોટો આ ગાળો છે. તો એક પગ આપણી માટીમાં છે અને એક પગ વિદેશમાં છે એવા સર્જકો, એના પ્રશ્નો જુદા છે. દેશ છોડીને વિદેશમાં ગયેલા લોકોના પ્રશ્નો જુદા છે. એ રીતે હવે જેમ કે મારો દીકરો છે અંગ્રેજી મીડિયમમાં ભણે છે અને મારા પિતા તો જે ગામડામાં રહે છે, તો આ બંને વચ્ચેનું જે સાંધવાનું જે છે એના મને બહુ મોટા પ્રશ્નો, શહેરી જીવનના જુદા પ્રશ્નો છે. તો આ બધા જે પ્રશ્નો જે છે તે આનું આધુનિક સાહિત્યમાં ખૂબ સારી રીતે આવ્યા અને વાર્તામાં સારી રીતે આવ્યા. અને એ ગાળાના સર્જકો એટલે કિરીટ દુધાત હોય કે હર્ષિત ત્રિવેદી હોય, સુમન શાહ હોય, હિમાંશીબેન હોય, સરોજ પાઠક હોય, અને જે પરંપરાગત વાર્તાઓ લખતા હતા ધીરુબેન પટેલ, આ બધા મારા બધાના નામ નથી લેવા, પણ મારે કહેવું છે એ કે ગુજરાતી વાર્તા ખૂબ સમૃદ્ધ બની છે, એના અનેક આયામ પણ આવ્યા છે. અને ખાસ તો દલિત વાર્તા, દલિત ચેતનાની જે વાર્તા આવી, એટલે મારે એક વાત આ પણ કહેવી છે કે હજી આપણે નારીવાદ અને નારી ચેતના, દલિતવાદ અને દલિત ચેતના, દેશીવાદ અને ગ્રામ ચેતના આ વચ્ચે આપણે અંટવાયા કરીએ છીએ. તો ઇઝમ એ અલગ વસ્તુ છે અને ચેતના સ્પિરિટ એ અલગ વસ્તુ છે. તો દલિતવાદ પ્રબળ બન્યો, પણ ધીરે ધીરે સર્જકો સમજતા થયા એટલે દલિત ચેતના પણ એમાંથી પ્રગટ થઈ. એટલે જે માત્ર શોષણની વાત થતી હતી એ શોષણમાંથી પછી દલિતનું પોતાનું જે દલિત તત્વ છે એ ચેતનાની વાત. એટલે હું હજી માનું છું કે હું મારા ખેતરમાં બેઠો હું, ત્યાંથી સાંજે અને સવારે જે કામદાર વર્ગ જાય એનો જે કિલ્લોલ છે, એની જે વાતો છે એ અહીંયાને વરી દેતી હોય, તો આ ઉલ્લાસ જે છે, ભલે એ આપણે સમાજે અર્ધુત કર્યો છે વગેરે વગેરે છે, પણ એ ઉલ્લાસ જે છે એની પણ વાતો ધીરે ધીરે દલપત સોરી મોહન પરમાને વગેરે લાવ્યા, તો એનો એક ખૂબ આનંદ છે. મારે ભાષાની રીતે પણ વાત કરવી છે. જ્યારે ગુજરાતી ટૂંકી વાર્તાની વાત કરી ત્યારે એના પર હજી પણ આધુનિકતાનું બહુ જ મોટું એવું એક પરિબળ રહ્યું છે, અને એ પરિબળ ભાષાની રીતે. એટલે આપણે જે વાર્તા જે કહેવાની જે પદ્ધતિ છે ને, કથન કલા જેને હું કહીશ, એમાં આધુનિક સાહિત્યે આપણને આપેલી જે પ્રયુક્તિઓ છે એનો ખૂબ મોટો પ્રભાવ. હિમાંશીબેનની વાર્તાઓ તમે જો કે જે અત્યારે જે સારી વાર્તાઓ લખાય છે એમાં તમે જોશો તો તમને એ પ્રયુક્તિઓ ક્યાંક ક્યાંક દેખાશે. અને એને હું કોલાજ કહીશ. તો જે કોલાજ જે આપણે આપ્યો એટલે પરંપરા જે વાર્તા હોય એના કરતા અત્યારે ભલે નારી ચેતના કે દલિત ચેતનાની કે ગ્રામ ચેતનાની વાર્તા ખાસી જુદી છે, એ મંજાયેલી છે, વધારે ચોખ્ખી થયેલી છે અને વધારે કલાત્મક છે. તો આ કલાત્મકતા જે છે એ પેલી જે કથન કળાની રીતે આપણે ત્યાં આવી છે. પછી ભાષા બીજી રીતે જો કહું તો એ પ્રાદેશિક ભાષાઓ, દલિત ચેતનાની વાર્તાઓ છે એમાં તો ઉત્તર ગુજરાતની કે અન્ય ભાષાઓ આવી જ, એમ ચરોતરની ભાષા પણ આવી, દક્ષિણ ગુજરાતની પણ ભાષા આવી, સૌરાષ્ટ્રની ભાષા એટલે નવની જાની હોય કે અનિલ વ્યાસ હોય કે એમાં તમે સારી રીતે એ પામી શકો છો. તો એનું એક આગવું પોત ગુજરાતી વાર્તામાં આપણે ત્યાં આવ્યું છે. મારે હજી એક મારો એક પ્રશ્ન એ પણ છે, આપ વિનોદભાઈ અને મણિલાલ પટેલ સરને દર્શનાને બધા છો ત્યારે મારે ખાસ એ પૂછવો છે કે આપણે ત્યાં જે સાહિત્ય લખાય ગુજરાતી સાહિત્યની જયારે વાત કરીએ ત્યારે, તો ગુજરાતી સાહિત્ય જયારે લખીએ છીએ લખનારો વર્ગ કયો છે? તો આપણે મોટે ભાગે મેં કહ્યું ને ગામડાનું પ્રદેશમાંથી આપણે જઈએ શહેરમાં જઈએ, એટલે આપણે આપણા જે સંસ્કાર તો ગામડાના છે, પણ હજુ શહેરમાં રહેતો મહાનગરમાં રહેતો જે મોટો વર્ગ છે એના પ્રશ્નો જુદા છે, એની સમસ્યાઓ જુદી છે. એટલે જેને આપણે એલાઇટ ફેમિલી કહીએ છીએ એના પ્રશ્નો જુદા છે, એ હજી ગુજરાતી સાહિત્યમાં ઉતરવા બાકી છે. હું આ બહુ સ્પષ્ટપણે માનું છું. જે ક્લબનું જે જીવન છે, ઇવન મહાનગરમાં હું જઉં છું અમદાવાદમાં, તો મને થાય છે કે આ લોકોને ગુજરાતી સાહિત્ય, સરદાતા સાહિત્ય સાથે સાંપ્રત સાહિત્ય કશી લેવા દેવા નથી. અને એના જે પ્રશ્નો જે છે, જેમ કે પતિ જે છે એ અઠવાડિયામાં બે દિવસ ફોરેનર ટ્રીપ પર કરતો હોય, પત્ની એની સમસ્યાઓ જુદી છે, અથવા એને ખબર છે કે એના પતિના જે લગ્નેતર સંબંધો છે તો એની સમસ્યા જુદી છે, ભણેલી ગણેલી એવી ખૂબ જે તેજસ્વી સ્ત્રીઓ છે એ પણ એક શોપીસની જેમ ઘરમાં રહેતી હોય એના પ્રશ્નો જુદા છે. આ બધું હજી આપણી વાર્તાઓમાં અહીં આવવું બાકી છે. અને સાંપ્રત ગુજરાતી વાર્તા વિશે મારે વાત એટલા માટે નથી કરવી કે એ બધે વાર્તાકારો જે છે એ જુદી દિશામાં કામ કરે, અભિમન્યુ આચાર્ય છે, સાગર શાહ છે, અજય સોની જે છે, પણ હજુ મને એમ લાગે છે કે આપણે આ પ્રશ્ન પૂછવો જોઈએ વાર્તાના દૃષ્ટિએ કે સાહિત્ય કેટલું સાહિત્યિક હોવું જોઈએ. આ બહુ મોટો પ્રશ્ન છે. એટલે આપણે જયારે પ્રત્યયની વાત કરીએ, કલાત્મકતાની વાત કરીએ, ત્યારે આ પૂછવું જ પડશે આપણે કે સાહિત્ય કેટલું સાહિત્યિક હોવું જોઈએ. એમાં પ્રત્યયનો બહુ પ્રશ્ન આપણે ઉભો કરી શકીશું? એટલે તો ધ્વનિનું શું છે,
જે રસબિંદુ ઉભા કરવા છે કલાત્મકતા એનું એનું શું છે અને હું સાંપ્રત વાર્તાકારોમાં આ આ જે દ્રષ્ટિબિંદુ છે કલાત્મકતાનું એ ત્યાં ખૂટતું એવું મને લાગે છે. એટલે આપણે વાર્તા કેવી છે, દાદાજી વાત કરતા હતા તે અથવા તો ડાયરામાં જે લોકવાર્તાઓ થાય છે એ વાત કરવાની છે કે આપણે આપણી જે ક્લાસિકલ જે પરંપરા છે જેને આપણે એસ્થેટિક્સ બ્યુટી કહીએ છીએ એના રીતે આપણે વાત કરવાની છે. તો એવા કેટલાક ટૂંકા પ્રશ્નો સાથે મારી વાત પૂરી કરીશ અને હું ખાસ કહીશ કે પરિષ્કૃત વાર્તા કે ગદ્ય પર્વ કે સુજો સાફોનું બહુ મોટું પ્રદાન છે અને ગુજરાતી સાહિત્યને ગુજરાતી ટૂંકી વાર્તાને એને એ રીતે ખૂબ સમૃદ્ધ કરી છે. ખૂબ નામ આપી શકાય પણ હજી પણ મારે જયારે વાર્તા વાંચી હોય ત્યારે ચોક્કસ હું આપણા જે સિદ્ધ વાર્તાકારો તેની પાસે જઉં છું અને નવી પેઢીની જે વાર્તાઓ છે ત્યાં મને આ જાત જાતના પ્રશ્નો પછી થાય છે કે એક સંપાદક હોવાના નાતે પણ મારી પાસે જે વાર્તાઓ આવે છે ખાસી બધી વાર્તાઓ આવતી હોય છે ત્યારે આ પ્રશ્ન મને રહ્યો છે. એટલે ઉત્તર પણ આપજો વિનોદભાઈ અને મણિલાલ પટેલ. સાહિત્ય કેટલું સાહિત્યિક હોવું જોઈએ આ પણ એક પ્રશ્ન છે. એટલે વાર્તા વાર્તા તો આપણે જે પરંપરાગત આવે જ છે તો એ વાર્તાને આપણે એક ક્રમમાં મૂકી દેવાની છે, ઘટનાઓનું આખું વર્ણન કરીને પછી એનો ચમત્કારિક અંક આવે એ અંત આવે એ રીતે મૂકી દેવાની છે કે એને કલાત્મકતાની કક્ષાએ. હું એ ચિત્રકાર હોવાના નાતે હંમેશા કહીશ કે આપણે ત્યાં હજી રાજા રવિવર્મા જ આપણે ત્યાં પ્રસિદ્ધ છે પણ એમ એ ભૂષણની જે લાઈન વર્ગ જે છે કે હબરની જે લાઈન છે કે સરિયાલિઝમ છે એની જે બ્યુટી જે છે એના સુધી આપણે જઈએ ગયા છીએ ખરા. તો આ માસ અને ક્લાસની વાત હું વાર્તાને એ ચોક્કસ કહીશ કે જે મારે વાર્તાઓ મને જે ગમે વાર્તાઓ એ મારે પેલા ક્લાસિક વાર્તાઓ પાસે જ જવું પડે છે અને સાંપ્રત વાર્તાઓ સાથે મને એમ લાગે છે કે ગુજરાતી ટૂંકી વાર્તા એ સાંપ્રત વાર્તાની દ્રષ્ટિએ હજી ઘણું બધું કરવાનું બાકી છે, સિદ્ધ કરવાનું બાકી છે. બહુ ઓછા સમયમાં વાત કરવાની, મેં માત્ર લાક્ષણિકતાઓ રજૂ કરી અને મારી વાત પૂરી કરીશ. તો ખૂબ સમૃદ્ધ વાર્તાઓ ગુજરાતી સાહિત્યમાં અનુઆધુનિક ગાળામાં લખાય છે પણ એક પ્રશ્ન મને આ અર્થે, એટલે વિનોદભાઈ ચર્ચા કરતો બી ગમશે કે સાહિત્ય કેટલું સાહિત્યિક હોવું જોઈએ. હું કવિતાની દ્રષ્ટિએ પણ કહું છું કે કવિતા કેટલી કવિતા બનવી જોઈએ. એટલે જે અત્યારે ગઝલ લખાય છે ગીત લગાય છે એમાં માત્ર વિધાનો આવે છે તો એ વિધાનોમાં સાહિત્ય હોવું જોઈએ કે આપણી જે પરંપરા છે ધ્વનિની પરંપરા છે વ્યંજનાની પરંપરા છે અથવા તો જે રસબિંદુ મૂકવા જોઈએ જે સૈરંજમાં તમે કર્યું છે એ કેટલી સુંદર અને ઘણા લોકોને નસ એના રસબિંદુ ઓળખાય તો એનો પ્રશ્ન છે પણ કવિ એ વાર્તા કરી પોતાનું કર્મ તો કરવું જ જોઈએ હું માનું છું અને એ રીતે સાંપ્રત વાર્તા જે છે આ વાર્તા એ વધારે કલાત્મક બને એવી હું આશા પણ રાખું છું. થેન્ક યુ વેરી મચ.